એ છોકરાના નામે જમીન કરી દીધી, ઘર કરી દીધું, હવે હવે તમે રખ્યા કરો પછી ફર્યા કરો. એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં તો એક કહેવત હતી કે એક વૃદ્ધ છે ને, એની પાસે પૈસો નહીં અને છોકરો અને છોકરાની વહુને કોઈ સેવા ના કરે, એટલે પછી એમને સંત મળ્યા, એને કહ્યું તો ચિંતા ના કરો, એટલે આ એક રૂપિયો આપું ને, તારે રાત્રે પેલા પથરા ઉપર ખખડાયા રાખવાના, અડધી રાત સુધી ખખડા રાખ્યા, એક નો આ એક નો કેમ, તું જોતો ખબર પરિણામ તો જો, રૂપિયો ખખડાવે એટલે પેલી વહુએ સાંભળ્યો બાપા પાસે રૂપિયા છે. બીજા દિવસથી એ સેવા કરવા માંડી, જે સેવા કરવા માંડી, રૂપિયો એક જ હતો પણ એને સતત ખાણ 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 અને આમ દબાઈ રાખવાનું બધું ઢાંકેલું. કેમ? એટલે પૈસો એક વાસ્તવિકતા છે. તમે મારી સાથે આવો ને તમે એવું સમજો કે હું તમને એમ કહું પૈસા છોડી દો, ઘર છોડી દો, કોઈ ખોટી વાત, તો તમે મને સમજી શક્યા? તો તમે મને સમજી નથી શક્યા. હું તમને એમ કહું છું કે તમે બે પૈસા કમાવો, બને ત્યાં સુધી પરાવલંબી જીવન ના જીવો, કોઈનું હોશિયારું, કોઈનું લાચાર, કોઈ આપે ને ખાય એવું પરાવલંબી જીવન ના જીવો. વૃદ્ધાવસ્થામાં હો તો પણ તમે છોકરાને કહો ત્યારે પછી પચાસ જોઈએ લઈ જજે, આપીશ, મેં તને ભણાયો ગણાયો બધું કર્યું, બરાબર છે, મારું કર્તવ્ય છે મેં બજાવ્યું, પણ હજુ પણ તારે જરૂર હોય તો મારી પાસે આવજે, હું બે પાંચ રૂપિયા આપીશ. મારે તારે આગળ લાંબો હાથ કરવો તો તમારી વૃદ્ધાવસ્થા ધન્ય થઈ ગઈ. પેલા કુએ પડવાનું કહે, મારે તો કુએ પડ, પણ તું ના પાડી તે રવાજે નથી લેવો, તો ધન્ય થઈ. પૈસો એક વાસ્તવિક, અને પૈસાના કારણે લોકોને પ્રેમ છે, આ નિમિત્ત પ્રેમ છે, પૈસાના કારણે પ્રેમ છે. એવી જ રીતે બીજો પ્રેમ છે વાસનાનો પ્રેમ છે. અને જેટલો પૈસો વાસ્તવિક છે એટલી વાસના પણ વાસ્તવિક. અમે બધાને જોડ્યું વાસના છોડો, વાસના ઈચ્છા જ મારી નાખો, ઈચ્છાને જ મારી નાખો. કોઈની ઈચ્છા મારી, ઈચ્છા મરે તો શું થાય? આ બીજી કલ્પના છે. તમને એવા સાધને લગાવ્યા છે કે જે સાધના તમે કુદરતથી વિરુદ્ધ કરો છો, અને કુદરતથી વિરુદ્ધ કરીને થાકી જવાના છો, હારી જવાના છો. કુદરત એક વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાનો સ્વીકાર કરો તો જીવન બહુ સરળ છે, બહુ વ્યવસ્થિત છે, બહુ સરળ છે. અને જો તમે સામા પાણીએ ચાલવાનો પ્રયત્ન કરે તો થાકી જવાનું, હારી જવાનું, તમારી આખી મહેનત એમાં એમાં જશે. ભૂખ લાગે છે, ખાવું પડે છે, તરસ લાગે છે, ખાવું પડે છે. પશ્ચિમના લોકો આપણા કરતા વધારે વાસ્તવિક છે અને આપણે એ વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા, અને એટલા કારણે એ આપણા કરતા લાંબુ જીવે છે અને સારું આરોગ્ય ભોગવે છે. આપણા કરતા લાંબુ જીવે છે. હવે થોડુંક આપણું આયુષ્ય વધ્યું, પહેલા તો પચાસ હાય તો મરી, પચાસ પંચાવન તો મરી જતા. તમે આજે જઈને જુઓ તો 80, 85, 90 વર્ષના કેટલા વૃદ્ધો ત્યાં જીવે છે, અને એટલું સરસ સુંદર શરીર હોય, 80 વર્ષની ડોસી હોય, આમ જતી હોય તો ઘોડા જેવી જતી હોય, ટપ ટપ ઊંચી એડીવાળું પહેર્યું હોય, અહીં લીધું પેલું ચોકડી હોય અને જતી હોય. તો એ કેમ છે? એ લોકો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરે. હમણાં કીધું, હવે તમારા કામ નહીં, તમને નથી કહો. મને એક બેન મળી, મને કે મારે એક બહુ મોટી ચિંતા છે. મેં કહું શું ચિંતા છે? મારી મમ્મી છે ને, એ 80-85 વર્ષની મમ્મી છે, એ બિચારી એકલી ઘરમાં રહે છે, એકલી, અને મોટું ઘર, દાદા પરંપરે પરદાદા, અને મને એ ચિંતા છે એ આત્મહત્યા ના કરી બેસે. ત્યાં લોકો આત્મહત્યા બહુ કરે, અને હું આત્મહત્યાને કાયરતા નથી માનતો. આપણે નથી કહેતા કે આત્મહત્યા કરવી એ કાયરતા છે, ખોટી વાત છે. કાયર લોકો આત્મહત્યા કરી જ ન શકે. કોઈ રોડ ઉપરના માણસને આત્મહત્યા કરતા જોયો? ઠંડીએ મરી જાય, લૂમાં મરી જાય, ભૂખમાં મરી જાય, વરસાદમાં મરી જાય, આત્મહત્યા ના કરે. આત્મહત્યા કોણ કરી શકે જેનામાં આત્મબળ હોય? સામાન્ય માણસો. અને એ તમારે જોવું હતું, જો બહેનોમાં
ઊંચા વર્ગની જે બહેનો છે એ જ વધારે આત્મહત્યા કરે છે. જેને આપણે એક લેવલ વાળો વર્ગ કહીએ ને એ જ વર્ગ કરે, બીજા કોઈ ના કરે. જલ્દી મને ચિંતા છે કે આ એકલી મારી મા છે અને આખો દિવસ ઘરમાં એકલી બેઠી હોય, ટીવી જોઈ જોઈને કેટલું ટીવી જોયું. તમે પોતાને ચિંતા કરીશું, મને કે હું કોઈ દોષો ખોળું છું, એના માપનો કોઈ દોષો મળી જાય તો તે કહેશે આખો દિવસ. હવે આ વાતે તમે સાંભળવા તૈયાર છો, તમને આ વાત પચીએ નહીં, તમને સ્વીકાર્ય ના થઈ જાય કે આ વાસ્તવિકતા કહો. એક વૃદ્ધ પુરુષ મળી જાય તે બે આખો દિવસ બેઠા બેઠા વાતો કરે, આ કરે તે કરે, બિયર પીવે ખાય પીવે મજા કરે, તો એમનો ટાઈમ જાય. હવે આપણા માટે કોઈ આ વાત કરે તો તમને આઘાત લાગે, ખરેખર આ શું વાત કરો, આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા મારે આશ્રમમાં બધા વર્તો રહે ત્યાં દંતાની, એમાં ભાવનગરમાં એક આશ્રમ અને ત્યાંથી એક બ્રાહ્મણે એક પત્રિકા આટલી નાની પુસ્તિકા છાપેલી. આજ બધા વિચારો એ પુસ્તિકા મારે ત્યાં એ રહેતો હતો ત્યાં વૃદ્ધાશ્રમમાં. તે મેં બધા વૃદ્ધોને વંચાય, વૃદ્ધોએ વંચાય, મને કે આ બિલકુલ સાચા વિચારો છે, આ ખરા વિચારો છે. તમે તો તમે બોલો તૈયાર થાવ, કેટલા જણા તૈયાર થાવ, છ જણા તૈયાર, છ જણા તૈયાર થઈ ગયા. આ બિલકુલ સાચી વાત છે, છ જણા. મેં કહ્યું તો એને છ તો તૈયાર થયા, 50% કામ થયું, પણ બાકી 50% તો હજુ બાકી રહે. તમે છ જણા તૈયાર થયા, અમે બીજા છ તૈયાર થવો જોઈએ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે આપણે આ વાસ્તવિકતાને સ્વીકારવી પડશે. અને તમે આજે ભલે એના પ્રત્યે, અરે એક ટાઈમ એવો હતો જયારે વિધવા વિવાહની વાત કરે તો એ લોકો ગાળો દેતો, મારવા દોડતા, એવી વાત કરો છો. મારા ઓળખીતા સજ્જન ને એમની દીકરી ચકતા હતી એટલે પાછી આવી 20 વર્ષની. મેં એમને કહ્યું કે એને બીજી જગ્યાએ પર નાખી દો, ના કે અમે અમીન કહેવાય, અમારે એવું થાય જ નહીં. મેં કહું મારે એ કરવું છે, તમારા દીકરાની દીકરી એ મારી દીકરી છે અને હું એને આખી જિંદગી આવી રીતે 20 વર્ષની છોકરીને કાઢવા નથી માંગતો. અને અમારા બે સંઘર્ષ ચાલ્યા કરે, વૈચારિક સંઘર્ષ કરતા 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 અંતે એમણે હા પાડી અને અત્યારે બધા સુખી લીલા લહેર કરે. પછી તે એક રસ્તો પડી ગયો, એક માણસે કેદી ઊભી કરી પછી રસ્તો પડી ગયો. એના પછી કેટલી છોકરીઓનું છે, આ વાસ્તવિકતા છે. હવે આપણે કહીએ હા બેટા હવે ભગવાનનું ભજન કરો, પણ તું 80 વર્ષે ભગવાનનું ભજન નથી કરતો અને પેલી 20 વર્ષે કહે છે ભગવાનનું ભજન કરો. એટલે આ એક બીજી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાને છોડાવી નહીં તમે સુખી ના થઈ શકો. પ્રેમ થાય છે ક્યાં, પ્રેમ થાય, પ્રહાર ક્યાં કર્યો, સ્ત્રીને છોડો, સ્ત્રીને છોડો, સ્ત્રીનું મોઢું ના જુઓ, સ્ત્રીની હાથની રસોઈ ના જમો. મારે ત્યાં જ આવેલા આ સંપ્રદાયના માણસો, પછી મને કહે આજ તો ઠાકોરજીને અહીં જમાડવા છે. ઠાકોરજીને જમાડવા એટલે મેં તો ભલે ખુશી હતી, પણ જો ભાઈ મારી વાત સમજી લો, મારે ત્યાં રસોઈ કરનારી બહેનો છે, બહેનોના હાથની રસોઈ જમવી પડે કે બરાબર તૈયાર છે જમશું એમ કે. અમે તો બધા ત્રણ એ ચોથો હું અમે જમવા બેઠા, અંદરના ઓરડા બેઠા, પાંગડું બાબડી એક તરફ મૂકી દીધું. હવે એમના નસીબ એવા ખરાબ કે બરાબર એ જ ટાઈમે એમના જ સંપ્રદાયના જે માણસ હતા મારે ત્યાં આવતા તે આવે. મને કે એ આ તો અમારું મોત આવ્યું હોય, અમારું મોત આવ્યું, હવે શું થશે. બેઠા એમને જમાડ્યા, પેલા ગયા પછી કે મને કે હવે અમારા સાધુઓ બધા બગડી ગયા, એની અસર થઈ ને, હવે જેનું તેનું ખાતા થઈ ગયા. કેમ, આપણે કલ્પનાનું જીવન બનાવ્યું છે અને એ કલ્પનાના જીવનના કારણે આ દ્રશ્ય આપણે જોઈ શક્યા. એ જે રસોઈ બની છે બહેનોએ બનાવી છે, અને કોઈ પુરુષે બનાવી હોય પછી એ ઘઉં ભલે કોઈ બહેનના ખેતરમાંથી આવ્યા હોય, તો દળ્યું હોત પેલી બહેને ભર્યું હોય, પાણી ભર્યું હોત તો વાંધો નહીં, પણ અહીંયા અને આ બધાનો હેતુ શું છે, ભગવાન મળે, ભગવાન મળે. એટલે ભગવાન તો નરસિંહ મહેતાને મળે, તુકારામને મળે, કબીરને મળે,
એટલે એક કલ્પના ભગવાને બહુ દયા કરી. તમે એક વાર કલ્પના કરો કે જિંદગીમાં વાસના નામનું તત્વ જ ના હોત તો શું થાય. જો ઋષિ શું કહે છે, ગીતા શું કહે છે, તો તત્વ શું થાય, તો જિંદગી જ ના હોય, તો જીવન જ ના હોય. બુદ્ધ ને મહાવીર એમાંથી પેદા થયા, રામ અને કૃષ્ણ એમાંથી પેદા થયા, અને એને ભગવાને પોતાની વિભૂતિ માની છે. ધર્મ વિરુદ્ધ ભૂતેશુ કાંઓસ્મી ભરતર્ષ. એમાંથી બે માર્ગ થયા, બે બિલકુલ જુદા બે માર્ગ થયા. એક માર્ગ શું કહે છે, બધાને છોડો, તમે એકલા રહો, કોઈની સાથે તમારે સંબંધ નહીં રાખવા. આ એક માર્ગ. બીજો માર્ગ શું કહે છે, બધાની સાથે ભળીને રહો. વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા મારી છે, આખી દુનિયાના સાથે મળીને રહો, એક થઈને રહો. કોનાથી ભાગવું છે અને ભાગીને ક્યાં જશે, બધાનો સ્વીકાર કરો, જે છે એ બધાનો સ્વીકાર કરો, અને યથાયોગ્ય જેની સાથે જેવો વર્તાવ કરવાનો હોય એવી રીતે બધાની સાથે વર્તો. એક તરફ શું છે, બધાનો સ્વીકાર કરવાનો, એક તરફ બધાનો અસ્વીકાર કરવાનો, અને અસ્વીકાર કરવામાં તમે સતત જિંદગીમાં એમાં એમાં થાકી જાય. કોઈ જગ્યા હોય અને એ જગ્યાએ મચ્છરો હોય ને તો આખી રાત મચ્છર ઉડાડતા ઉડાડતા તમે થાકી, અહીં ટપલી મારો પછી અહીં ટપલી મારો પછી અહીં ટપલી મારો પછી અહીં ટપલી મારો, કારણ કે મચ્છરો છે અને મચ્છરોને ઉડાડવાનું જ કામ કરવું છે. હા, મચ્છરોને ઉડાડવાનું કામ. અમારે ત્યાં એક સાધુ આવેલા એટલે કહું છું, મેં એમને કહ્યું તમે એક કામ, આ મચ્છરદાની લગાવી. ના કે અમે મચ્છરદાની ના લગાવી, તો મારો ટપલી કીધું જાઓ, હું તમને આ મચ્છરદાની લગાવી આપું, પછી તમે અંદર બેઠા બેઠા તમારી સાધના કરો જે ભજન ભજન કરતા. ના કે અમે મચ્છરદાનીનો ઉપયોગ ના કરીએ. હવે મચ્છરદાનીનો ઉપયોગ નહીં કરો અને આ ટપલીઓ માર્યા કરજો. મને કે તમે સમજ્યા નહીં, આ મચ્છરો છે ગયા જન્મના લેણી આજ છે, એ લેણું વસૂલ કરવા માટે આવે છે. એમને એમનું લેણું વસૂલ કરતા રોકવા એ પાપ છે. હવે આ વાસ્તવિકતા છે, કલ્પના છે. તમને કલ્પનાના રવાડે એવા ચડાવી દીધા છે, ડગલે ને પગલે, ડગલે ને પગલે. આ બધાનું ટોટલ પરિણામ એ આવ્યું છે કે તમે ગુમરાહ બન્યા છો. તમે સાચા રસ્તે ચાલીને પણ તમને એમ લાગે છે કે આપણે કંઈક ભૂલ કરીએ છીએ, આપણે કંઈક ભૂલ કરીએ છીએ, આપણે કંઈક ભૂલ કરીએ, આપણે કંઈક ભૂલ કરીએ. અરે પૈસો કમાવો એ ભૂલ, આ ખોટી રીતે કમાવો એ ભૂલ, આથી સાચી રીતે તો કમાવો છું. એમ તમારો સંસાર છે, દાંપત્ય છે, એ કોઈ ભૂલ નથી, એ કોઈ દોષ નથી, એ કોઈ પાપ નથી, એક વ્યવસ્થા, પરમેશ્વરે બનાવેલી વ્યવસ્થા. એટલે આ નિમિત્ત પ્રેમ છે, નિમિત્તના દ્વારા આવનારો પ્રેમ છે, અને એ પ્રેમ બરાબર છે, ખોટો નથી. અને જો તમને આ વાત ગળે ઉતરી હોય તો તમે લોકોને નિમિત્ત પૂરું પાડવાની ક્ષમતા ઊભી કરો. તમારી પાસે પૈસો છે તો લોકો પ્રેમ કરે છે, તો હવે પૈસાદાર થવું છે, ગરીબ થવું છે. ગરીબ હશો અને આગળ આવીને બેસો તો લોકો ઉઠાડી કહે છે પણ જાઓ, પણ જાઓ, પણ જાઓ, પછી તમને દુઃખ થશે કે મને કેમ ઉઠાડ્યો, તો તારે પૈસાદાર થવું છું. મને અમેરિકામાં એક ભરવાડભાઈ મળ્યા, ભરવાડ મને કે સારું થયું હું અમેરિકા આવ્યો, જો અમેરિકા ના આવ્યો હોત તો હું ગુંડો થવાની તૈયારીમાં હતો. એટલે સંબંધ બધા ગુંડાઓ સાથે કેળવી. મારા મગજમાં એક જ વાત હતી કે સંસારમાં જો જીવવું હોય સારી રીતે તો પૈસાદાર થવું જોઈએ, અને આમ નોકરી ધંધો કરીને તો પૈસાદાર થવાતું, તો ચાલો હવે આ લાઈનમાં થઈ ગયા. પણ એટલામાં મારે અમેરિકા આવવાનું થયું નહીં, પૈસાદાર કહે પૈસાદાર થઈ ગયો, પણ નોકરી એ ધંધો ડેરી ફાર્મ કરી. તો આ વાસ્તવિકતા છે. હવે મારે જે થોડીક વાત કરવાની છે, લાંબી વાત એ છે, એક નિર્નિમિત્ત પ્રેમ, નિર્નિમિત્ત. હા, એને રિફાઈન કર્યું, એને રિફાઈન કર્યું. પતિ પાસે પૈસો હતો અને પત્ની પ્રેમ કરતી, પતિ પાસે સામર્થ્ય હતું અને પત્ની પ્રેમ કરતી, એ નિમિત્ત પ્રેમ હતો. પણ પતિ પાસે હવે પૈસો નથી રહ્યો, પતિ પાસે સામર્થ્ય નથી રહ્યું,
છતાં પત્ની પ્રેમ કરે છે, છતાં એનો પ્રેમ ઓછો થતો આ નિર્નિમિત્ત પ્રેમ છે. અને આ પ્રેમ રિફાઈન પ્રેમ છે. પેલો તો હતો બરાબર છે, સુરનર મુનિવર કી રીતિ સ્વાર્થ લાગ કરહી સબ પ્રીતિ. તુલસીદાસજી લખ્યું, સુર નર મુનિવર કી રીતિ સ્વાર્થ લાગ કરહી સબ પ્રીતિ. એ તો દુનિયાનો રિવાજ છે, એમાં કોઈની નિંદા કરવા જેવું નથી. બને તો બીજાનો સ્વાર્થ પૂરો કરો, એટલી શક્તિ કરો જેથી તમારી પાસે બીજાનો સ્વાર્થ પૂરો થઈ શકે. પણ એક કક્ષા એવી છે કે જ્યાં તમે સ્વાર્થ પૂરો નથી કરી શકતા, છતાં પણ તમારા સાથેનો પ્રેમ જરાય ઓછો નથી. આને દૈવી પ્રેમ કહેવાય. હમણાં મારે રશિયા જવાનું થયું અને રશિયાથી પછી મારે ભારત આવવાનું થયું. મારે પ્લેન બદલવાનું હતું ઝુરિચમાં. ઝુરિચમાં 3-4 કલાક રોકાવાનું હતું, એટલે જે એક વેઇટિંગ રૂમ જેવો જ રૂમ ખાસ માણસો માટેનો, એમાં મારી વ્યવસ્થા કરેલી. હું તો ત્યાં જઈને બેઠો, એટલે છોકરા ને વરસો ગયો બધા, ઘણા લોકો બધી લાંબી વાત છે, તમારા પુસ્તક વાંચશો બધી ખાસ ખબર પડશે. મારી સીટમાં આગળ એક વૃદ્ધ ડોસી ને ડોસો વધારે વૃદ્ધ છે ને ડોસી ઓછી વૃદ્ધ છે, એકબીજા સામે બીજા બધા બેઠેલા છે. મેં લાગ્યું કે આ ગુજરાતી દેખાય છે, પણ ગુજરાતી તો છે, પણ હું સામે ચાલીને વાત કરવા જઈશ એટલે પેલા આમ જ છે કે આ કઈ ઉઘરાણું કરશે. આમાં અમારી છાપ તો જનરલ છાપ તો એવી જ છે, રાત દેખાય એટલે કંઈક નું કંઈક. એટલે મેં તો મારે કહ્યું અને અમારે કઈ કામ એ નતું, એટલે હું તો ચૂપચાપ બેસી રહ્યું. પેલા જે વ્રત ડોસી ડોસા છે એ થોડેક દૂર બાથરૂમ છે, એટલે પેલા ડોસાને ઊભું થવાતું નથી, ડોસી ઊભી કરે છે, હાથ પકડીને ધીરે 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 એને લઈ જાય છે. હું જાણું છું કે આ ડોસા પાસે બિલકુલ શક્તિ નથી, પણ ડોસીના ચહેરા ઉપર એટલો જ પ્રેમ નીકળી રહ્યો છે, એટલો જ પ્રેમ. આ દૈવી પ્રેમ છે, આ કેવો દૈવી પ્રેમ છે. કે કેરીમાં રસ હતો ત્યાં સુધી તો તમે ચૂસ્યો, પણ હવે છોતરો છે કે ગોટલો છે તો એને ફેંકી દેવાનો. આ દૈવી પ્રેમ છે. અને પછી જ કોઈ કોઈ જગ્યાએ થતો હોય છે. હમણાં 2 વર્ષ ઉપર મારા આશ્રમમાં મારા બાજુમાં સુણાવ ગામ છે, ત્યાંથી થોડાક લોકો આવે, ઘણી વાર ઓળખી તો મળવા આવે. એવી ભાઈને પેલી વ્હીલચેર ને એમાં બેસાડે, જુવાન માણસ 35-40 વર્ષ અને 30-35 વર્ષની એની ઘરવાળ. હવે એને કઈ એવો રોગ થયો છે, નથી બોલી શકતો, નથી કઈ ખાઈ શકતો, નથી કશું કરી શકતો, પણ એની ઘરવાળી છે ને, ઓહો મને એમ થયું કે એના પગ ચરણ સ્પર્શ કરવા છે. એને ચમચીએ ચમચીએ ખવડાવે છે, મોઢું લુખી નાખે છે, એ કોણ 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 બોલે છે એ તો એ સમજે છે, આપણને કશું સમજાય નહીં, એ સમજે છે. અને એની એકે એક ઈચ્છા પૂરી કરે છે, એકે એક. અને રહે છે અમેરિકામાં, રહે છે અમેરિકામાં. અમેરિકા એક એવો દેશ છે કે આવું થયું હોય તરત જ ને આપણે પછી તરત જ બીજું ઘર કરી દે. ભાઈએ કે ના, મેં કહ્યું બેન આ કેટલા વર્ષથી આનું આવું કે મેં 7 વર્ષથી મને કહે છે આની કોઈ દવા નથી, આની કોઈ દવા નથી, જિંદગી આવી રીતે. મેં કહ્યું તું તારું જીવન શું કામ બરબાદ કરે છે ખાલી કસોટી માટે. મને કહે છે હું મારું જીવન ધન્ય કરું છું, હું મારું જીવન ધન્ય કરું છું, બરબાદ નથી કરતી, હું મારું જીવન ધન્ય કરું છું. કે કેમ ધન્ય કરે છે? અરે મને કે આ માણસે મને જે સુખ આપ્યું છે, આ માણસે મને જે કંઈ આપ્યું છે, અને બાળકો છે બધું જ, પણ પછી અચિંતાનો એક રોગ થઈ ગયો. અને એટલે આ દાંપત્યની એક કસોટી છે કે દાંપત્યમાં સ્થાયી રોગ થઈ જાય ને, સુધરે એવો ન હોય, પછી પતિનું વલણ કેવું છે, પત્નીનું વલણ કેવું છે એ ખબર પડી આવે. સુધરે એવું હોય તો 6 મહિના 12 મહિના દવાઓ કરાવે, આમ કરે તેમ કરે, પણ લાગે કે હવે આ સારું થાય એવું જ નથી, પછી જુઓ કેવું વલણ છે. આ દૈવી પ્રેમ છે, આ નિર્નિમિત્ત પ્રેમ છે. અને એટલે પ્રેમની પણ એક સાધના છે. નિમિત્ત પ્રેમને રિફાઈન કરતા 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 તમે એને એવી કક્ષાએ લઈ જાઓ કે જ્યાં તમારે કોઈ અપેક્ષા કે કોઈ નિમિત્ત ન હોય તો પણ તમારો એવો નિર્ણય કાયમ પ્રેમ રહે. અને એ જે નિર્નિમિત્ત પ્રેમ છે એને પરમેશ્વર એક જ છે, એક પરમાત્મા એક. ફાફા ના મારો, હિમાલયમાં જઈને ભગવાન મેળવવાના ફાફા ના મારો. તમારા પ્રેમને એટલો રિફાઈન કરતા 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 એવી કક્ષાએ પહોંચો કે નિર્નિમિત્ત થઈ જાય. એ એના તરફથી સુખ મળે તોય વાહવા, ના મળે તોય વાહવા,
દુઃખ મળે તો એ વાહવા, પણ એ એ કક્ષાએ પહોંચે. અને એ જે પ્રેમ છે એનું નામ સ્નેહ છે. અને સ્નેહના સંસ્કૃતમાં ચિકાસ કહે છે. સ્નેહ શબ્દનો અર્થ થાય છે ચિકાસ. ચિકાસ એટલા માટે જ્યાં ચોંટી શકાય. ચિકાસથી વસ્તુ ચોંટે, પાણીથી ચોંટે, ચિકાસથી ચોંટે. એટલે જ્યાં તમારી ચિકાસથી બે જીવો, બે પ્રાણીઓ જે કંઈ ચોંટ્યા હોય, એ ચોંટેલા પ્રાણીઓને એવી રીતે આગળ રિફાઈન કરો કે જિંદગીની છેલ્લી ઘડી સુધી એ એ નિર્મળ પ્રેમ, નિર્નિમિત્ત પ્રેમ રહે. કોઈને કશું છોડવું નથી, ક્યાંય ભાગવું નથી, કોઈ ત્યાગ નથી કરવો. જે છે એને સારું કરવાનું છે, આટલું જ માત્ર કરવાનું છે. અને મારે મનીષાબાનો ખૂબ આગ્રહ છે. અને આજે મારે કહેતા પણ મને આનંદ થાય છે કે મારા આશ્રમમાં 5-6 દિવસથી એક ભાઈ, શું નામ છે, રેવાભાઈ દેસાઈ પ્રભારી, અહીં બેઠા હોય તો ઉભા થાય જરા, રેવાભાઈ દેસાઈ ના હાજર આપેલા ઉભા થયા. આ રેવાભાઈ દેસાઈ છે, હા, એમના એમના ધર્મપત્ની હોય તો એ પણ ઉભા થાય. શું નામ તમારું બેન? ઉભા થો, ઉભા થો, ફોટો પાડજો, ફોટો પાડજો બેન. અહીંયા અહીંયા આવો, બંને અહીંયા આવો, અહીંયા આવો, બંને આવો, બંને આવો અહીંયા. આ આ રેવાભાઈ છે, 8 દિવસ સુધી પાણી સિવાય કશું લેતા નથી. પાણી જ માત્ર, પણ અહીં બંને આવો, પાણી જ માત્ર લે છે. અને એના ચહેરા ઉપર એટલી તૃપ્તિ, એટલી શાંતિ, એટલી નિર્મળતા. અને પેડા ખાવાનું, ફરાણું ખાવાનું, ફરાળ કરવું, અહીં ભરે અહીંયા અહીંયા આવો. વાહ વાહ વાહ, ના ના, મારે એમને પહેરાવવાનું, ના ના ના, પહેરાવવાનું. આવો એટલે બેનને તમે પહેરાવો, નહીં શકો ફોટો પણ અહીં પાડો. વાહ, જય 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 બાબા. હવે આમ ઉભારો, આ બાજુ પર સભા સાથે પડો, સભા સાથે પડો, આમ ઉભારો. નહીં, માળા પહેરીને ઉભા રહ્યા, આ તો આ તો પેલી માળા કહેવાય, ના ના ના, પહેરી લો, બે બે જણા પહેરો, જો પહેરીને ઉભા, ના ના, હા ભાઈ ઉભા, આમ ઉભા, આમ ઉભા રહો, હા સભા, તમે ઉભા રહો, બેન બેન ઉભા રહો, તમે આવી જાઓ બધા, હેલો ગોઠવો ને, બસ 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 પરિવાર તરફથી આજનો પ્રસાદ છે. બીજા કોઈ આગળ કરીને મેં ના પાડી, એક બીજા ભાઈ તૈયાર હતા, તમે ગુના આમના તરફથી એમના કુટુંબ, એમના દીકરા છે, દીકરાની વહુઓ છે, એ બધા છે. અને એટલે આ ચિકાસ છે, જ્યાં હવે અહીં બેસી આ ચિકાસ છે. હું તમને જેમ પૂછું છું કે આ જમણ વાર ના હોય અને તમને જમાડ્યા વિના જ અમે વિદાય કરીએ તો તમને કેવું લાગે? અમને એવા વિદાય કર્યા હતા એટલે ઘણી જગ્યાએ વિદાય કર્યા. હમણાં 2 દાડા ઉપર જ એવો અનુભવ થયો, સારું છે, ઘરમાં ઘરનું ટિફિન લઈ ગયા એટલે હવે સારું છે. એટલે આનું નામ ચિકાસ છે. અને આ ચિકાસ છે કે જેની જેટલી શક્તિ હોય બસ જમાડતા રહો, જમાડતા રહો, જમાડતા રહો. પાણીવાળાને પાણી પીવડાવો, ચાવાળાને ચા પીવડાવો, જમનારાને જમાડો, કંઈક ને કંઈક કરતા રહો તો લોકો તમારા સાથે જોડાયેલા છે. બધું થજો પણ લુખા ના થશો, કદી પણ લુખા ના થશો. છોકરાના હાથમાં કંઈક મૂકજો, દીકરીના હાથમાં મૂકજો, બેન આવી તો બેનને કંઈક આપજો, શક્તિ પ્રમાણે કંઈક આપજો, પણ કદી લુખા થશો. એટલે હવે વધારે ચર્ચા નહીં કરીએ, બહુ સમય લીધો. હું ભરત પરમેશ્વરને પ્રાર્થના કરું, આવી રીતે અહીં આવ્યા છો એવી જ રીતે ઘરમાં પણ પ્રેમ મિલન કરજો. મારે તમને કોઈને ઘર છોડાવવું નથી, કોઈ સંબંધ છોડાવવો નથી. ઘરમાં પણ પતિ પત્નીના સંબંધો બગડ્યા હોય તો સુધારી લેજો, ભાઈ ભાઈના સંબંધ બગડ્યા હોય તો સુધારી લેજો. હમણાં 2 દાડા ઉપર જ એક આખું કુટુંબ કરોડાધિપતિઓ, આખું કુટુંબ એક થઈ ગયું. હવે ઘીડ્યું તો ખીચડીમાં, ભૈયા લીધું છે ને, આજે વાંધો, કઈ વાંધો, 2 રૂપિયા ભલે નહીં વધારે લેતો તો એ રીતે પ્રેમનો વધારો કરજો. એનું નામ જ અમૃત છે. અને એ અમૃત ભગવાન સૌના ઉપર વરસાવે એવી પ્રાર્થના. સૌ આવ્યા, હવે પ્રેમથી પ્રસાદ લો. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે. હરિઓમ.
कृष्ण कन्हैया प्रेम ना मूल तत्वो बताव्या એમાં એક નિમિત્ત પ્રેમ છે એક નિર્નિમિત્ત પ્રેમ છે એ વાત થોડીક થઈ. નિમિત્ત પ્રેમમાં પૈસો વાસના મુખ્ય તત્વો છે. પૈસાની જરૂર બધાને રહેતી હોય છે અને વાસના જિંદગીભર થોડા ઘણા અંશમાં સૌને રહેતી હોય છે. કદી પણ એવું નહીં માનવું કે હવે આ માણસ વૃદ્ધ થઈ ગયો છે માટે એની વાસના બધી ઉતરી ગઈ છે કે પૂરી થઈ ગઈ છે એવું કદી માનવું નહીં. ઘણી વાર તો એવું બને કે યુવાવસ્થાની તુલનામાં વૃદ્ધાવસ્થામાં પાછલી જિંદગીમાં વાસનાનું પ્રમાણ વધુ વધી જાય. આવી સ્થિતિમાં આપણે ત્યાં યયાતિ રાજાનું એક ઉદાહરણ છે અને પુરાણો આ ઉદાહરણના માધ્યમથી જીવનની વાસ્તવિકતા ઉપર પ્રકાશ નાખે છે. યયાતિ રાજાને પાછલી જિંદગીમાં એટલી બધી તીવ્ર વાસના થયેલી કે એ વાસના પ્રાપ્ત કરવા માટે એને ઘણું દુઃખ પડ્યું અને છેવટે એના દીકરાએ એને એમાં સહયોગ કરી અને એની તૃપ્તિ કરવાનું સાધન કરી આપ્યું. છેલ્લા 20-25 વર્ષથી હું 3 વૃદ્ધાશ્રમો ચલાવું છું અને 3 વૃદ્ધાશ્રમોના વૃદ્ધોની સ્થિતિ જોયા પછી મને પોતાને એવું સ્પષ્ટ થયું છે કે વૃદ્ધાવસ્થામાં પણ વાસનાનું અસ્તિત્વ રહેતું જ હોય છે અને ઘણીવાર તો બહુ પ્રબળ રહેતું હોય છે. એને દબાવીને કે નકારીને તમે એનો કોઈ ઉપાય ન કરી શકો. તમે કોઈને લડો ઝઘડો અથવા ઉપદેશ આપો એ બધું ક્ષણ પૂરતું છે. એની વાસ્તવિકતા સ્વીકારીને જ એનો રસ્તો નીકળી શકે એમ હોય છે અને એટલે માત્ર નકાર 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 કરીને તમે એ રસ્તો પ્રાપ્ત ન કરી શકો. પ્રબળ છે એને સદંતર નાશ કરવો શક્ય જ નથી, એના કરતા એની સાથે સુમેળ કરવો એ જ વધારે શક્ય છે. તમે એક સામાન્ય વિચાર કરો કે તમે જ્યારે કોઈ અન્ન ખાઓ છો તો એ અન્નમાંથી મળ બને છે, મૂત્ર બને છે, બધી વસ્તુઓ બને છે, તો એમાંથી વીર્ય પણ બને છે, શુક્ર અને શોણિત પણ બને છે. અને જો એ બને છે તો જેમ મળાશયની અંદર મળ ભેગો થયો હોય કે મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થયું હોય અને તમને તીવ્ર હાજત લાગે છે, સંડાસ જવું છે સંડાસ જવું છે એવી તીવ્ર હાજત લાગે છે, એવી જ રીતે એ વીર્યાશય છે એ વીર્યાશયની અંદર પણ જ્યારે વીર્ય ભેગું થાય તો માણસ માત્રને એની હાજત લાગે અને એ પેલી બધી હાજતો કરતાં બહુ વધારે તીવ્ર હાજત હોય છે. અને પછી જો તમે એને કુદરતી રીતે એને ન જગ્યા આપો તો પછી અકુદરતી રીતે નીકળે અને અકુદરતી રીતે એનું જે નિર્ગમન થાય એ બહુ ભયંકર છે. એનાથી માણસનું આરોગ્ય ખતમ થઈ જાય છે, નાની ઉંમરમાં માણસ મરી જાય છે, એનું મનોબળ તૂટી જાય છે, એનો ચહેરો ફિક્કો થઈ જાય છે, નિસ્તેજ થઈ જાય છે. કુદરતના વિરુદ્ધમાં જીવન જીવવાનો આ પ્રત્યક્ષ સૌ જોઈ શકે એવો આ દંડ છે અને એ દંડ જોઈને આપણને ભાન થવું જોઈએ. એટલે બને ત્યાં સુધી સૌને કુદરતી જીવન જીવવાનો ચાન્સ મળવો જોઈએ અને કુદરતી જીવન જીવવા માટેનું પ્રોત્સાહન મળવું જોઈએ. જ્યારે હું વૃદ્ધોની વાત કરું છું ત્યાં વૃદ્ધોની પણ એ જ સ્થિતિ છે. ભલે આપણી સમાજ વ્યવસ્થા કે બીજી વ્યવસ્થાના કારણે માણસો એકબીજાથી દૂર રહેતા હોય, અલગ રહેતા હોય, પણ એમના અંદર તો આ તત્વ રહેલું જ છે. કારણ કે પરમેશ્વર જ મૂકેલું છે, કુદરતે જ મૂકેલું છે. એટલે એવી વ્યવસ્થા કરો કે જેથી માણસને વૃદ્ધાવસ્થામાં પણ એને એક સાથીદાર મળે, સાથે રહે અને એને એકલવાયુ ના રહે, એને વેક્યુમ ના રહે અને આવેગો જે છે, વંટોળિયા જે છે, એ વંટોળિયાના કારણે એને અકુદરતી જીવન તરફ દોડવું ન પડે કે ખેંચાવું ના પડે એવી એક વ્યવસ્થા થવી જોઈએ. અને આ જે આવેગો છે અથવા વાસના છે એ પ્રેમને પણ ઉત્પન્ન કરે છે, પ્રેમ તત્વની પણ એક સાધક છે. અને એટલા માટે નિમિત્ત પ્રેમ જે છે એ નિમિત્ત પ્રેમની અંદર પૈસો અને વાસના મુખ્ય છે. પછી વ્યવહારિક પ્રેમ છે. વ્યવહારના કારણે પણ લોકો એકબીજા ઉપર પ્રેમ કરતા હોય છે, વેવાઈ થયા, ફલાણા સગા થયા, ફલાણા સગા થયા, પણ એ વ્યવહારિક માત્ર છે. દુકાનદારો પણ ગ્રાહક સાથે પ્રેમ કરતા હોય છે,
એ વ્યવહારિક પ્રેમ હોય છે. અને એટલે આ આખી કેસેટનો સાર એટલો છે કે આજે આપણે જ્યારે અમૃતની શોધ કરવા નીકળ્યા છીએ અને અમૃત જોઈએ છે, તો અમૃતને પૈસાનો ત્યાગ કરીને કે વાસનાને મારીને અમૃત મેળવી લેશો એ બિલકુલ ભ્રમ છે, ભ્રાંતિ છે. એમાંથી છૂટો, જરૂર પૂરતો પૈસો મળે અને સંતોષ થાય એવી તમે બને એટલી કંઈ ધંધા રોજગાર યોગ કરતા રહો, અને જેથી કરીને ઔષધ બને એટલા પૂરતી કોઈ વાસના છે એને પણ કુદરતી રસ્તે પ્રાપ્ત કરો, તો એમાં કશો દોષ નથી, કશું ખોટું નથી. સમાજે જે લગ્ન વ્યવસ્થા ગોઠવી છે એ આ માટે જ ગોઠવેલી છે, અને એ લગ્ન વ્યવસ્થા છે એ જેટલી લાંબી ચાલે, છેક જિંદગીના છેવટ સુધી ચાલે, એ પ્રકારની વ્યવસ્થા કરીને પણ તમે પતિ પત્ની મળીને સારી રીતે જીવન જીવો. એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ ત્રુટિ નથી, એમાં કોઈ કોઈ પાપ નથી. આ ભ્રમ બધો મગજમાંથી કાઢી નાખવામાં આવે અને આપણે કુદરત સહજ જીવન જીવતા થઈએ એ જ વધારે ઉત્તમમાં ઉત્તમ છે. એ જ કહેવાનો અર્થ છે ને, એ જ અમૃત છે. એ અમૃતના ઘડાને ઢોળીને કલ્પનાની દુનિયામાં ના દોડો. બાકીની બધી કલ્પનાઓ છે, અવાસ્તવિકતા છે. તમે લાખ ઉપાયો કરો કે લાખ સાધનાઓ કરો, એ બધી કાલ્પનિકતા છે. મૂળમાં કુદરતે જે વ્યવસ્થા કરી છે એની સાધના કરવીને એને સ્વીકાર કરવો અને એ માર્ગે ચાલવું, એ જ વધારે સાચી સાધના છે. એનું ભજન પણ એમાં થઈ શકે છે, કારણ કે મનની વ્યગ્રતા દૂર થાય અને કુદરતી સંતોષ પ્રાપ્ત થાય. માપસરનો પૈસો હોય અને માપસરની વાસનાની તૃપ્તિ હોય તો એ માણસ ઘરમાં રહીને સૌના વચ્ચે રહીને નિષ્કલંક જીવન જીવીને પણ સારી રીતે જીવન જીવી શકે છે. એક મુદ્દો સારી રીતે યાદ રાખવાનો, વાસના કુદરતે મૂકી છે, પરમેશ્વરે મૂકી છે અને કલ્યાણ કરવા માટે મૂકી છે. એને તમે સતત દુશ્મન માન્યા કરશો અને જો એના સામે લડવાની બાત ભીડશો તો તમે થાકી જવાના અને અંતે હારી જવાના છો. વાસના કદી મરતી નથી, એ થોડા ઘણા અંશમાં જીવિત રહેતી જ હોય છે, પણ જો એને ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ બહુ મોટું વરદાન સાબિત થઈ શકે એમ છે. પહેલી વાત તો એ છે કે વાસના ન હોત તો સ્ત્રી પુરુષોની વચ્ચે જે આકર્ષણ છે એ આકર્ષણ પણ ન હોત. સ્ત્રી પુરુષોના વચ્ચે જે આકર્ષણ છે એમાં અનેક પરિબળોમાં એક મુખ્ય પરિબળ વાસના છે, અને એ વાસનામાંથી જ સંસાર ચાલે છે, સંતાન ઉત્પન્ન થાય છે અને આગળનો સંસાર ચાલે છે, એમાં મહાપુરુષો પણ પેદા થાય છે. એટલે વાસનાનો પણ એક યોગ છે, એને છોડવાના યોગ કરતા એને સુધારવાનો યોગ બહુ મહત્વનો છે. એટલે પહેલો મુદ્દો આ છે કે જો તમારે વાસનાને મિત્ર બનાવવો હોય તો પહેલી શરત છે, પાત્ર સાથે વફાદારી રાખો. જે પાત્ર સાથે, એટલે જે દંપતી હોવ, જે પતિ પત્ની હોવ, અને બંને વચ્ચેનો જે સંબંધ છે એમાં બીજા બધા ગમે એટલા દોષો હોય પણ એકબીજા પ્રત્યેની ખૂબ વફાદારી છે એ જરૂરી છે. વફાદારી અને પ્રેમ બંને સાથે રહી શકે, વફાદારી વિના પ્રેમનું અસ્તિત્વ લાંબો ટાઈમ ટકી ન શકે. જે દૂધમાં માખી પડી છે એ દૂધ પીવાનું મન ન થાય, અને જે દૂધમાં ઘણી માખીઓ પડી હોય એ દૂધને તો અડવાનું પણ મન ના થાય. એમ જે પાત્રમાં અવફાદારીની ઘણી માખીઓ પડી હોય કે પડતી હોય કે ચાલુ હોય તો એ આપોઆપ પ્રેમનું પાત્ર ઉતરી જતું હોય છે, મટી જતું હોય છે અને અંતે એ દુઃખી દુઃખી થતું હોય છે. એટલે પહેલી શરત છે, જો દંપતીને પતિ પત્નીને જિંદગીભર એકબીજાના સાથે રહી અને પ્રેમ કરવો હોય, હૂંફ આપવી હોય, તો એકબીજા પ્રત્યે પૂરેપૂરી વફાદારી રાખવાની, વફાદારીમાં કચાશ ના આવવી જોઈએ. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે, જેને ઈચ્છવા છતાં પણ પતિ નથી મળ્યો, અથવા ઈચ્છવા છતાં પણ પત્ની નથી મળી, અથવા મળ્યા પછી એકબીજાનો વિયોગ થયો છે, મૃત્યુ થયું છે કે છૂટા થયા છે કે જે કંઈ થયું છે, અને હવે એ પતિ પત્ની વિનાના બંને થઈ ગયા છે, આવી સ્થિતિમાં એમના પ્રત્યે દયા રાખવાની, સહયોગ સહિષ્ણુતા રાખવાની, એમના પ્રત્યે ઘૃણા નહીં કરવાની. માણસ છે, એનાથી નાની મોટી ભૂલો થવાની જ છે, નાની મોટી ક્ષતિઓ થવાની જ છે. સમાજ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ઈચ્છા રાખનાર પ્રત્યેક પુરુષને
પત્ની મળવી જોઈએ અને પ્રત્યેક સ્ત્રીને પતિ મળવો જોઈએ. જો સમાજ વ્યવસ્થા એવી હોય કે ઈચ્છા કરવા છતાં પણ પત્ની ન મળે અથવા ઈચ્છા કરવા છતાં પણ પત્ની ન મળે અને પછી એવા માણસો કોઈ ગેરમાર્ગે ચાલે તો એમાં એ માણસોનો જ દોષ નથી, સમાજ વ્યવસ્થાનો પણ દોષ છે. અને એટલે સમાજમાં એવો સુધારો થવો જોઈએ કે જેથી સ્ત્રી વિનાના પુરુષો અને પુરુષો વિનાની સ્ત્રીઓ વધુ પડતી જ્યાં જુઓ ત્યાં રખડ રખડ ન કરતી હોય અને એકબીજા એકબીજાને ઠેકાણે પાડતા હોય, એ વ્યવસ્થા સૌથી ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા છે. એટલે ઘણા કુરિવાજો, જેમ કે આપણે ત્યાં બાળ વિધવાઓ હતી, ચકતાઓ હતી, બીજી બધી ઘણા કારણોસર ઘણી સ્ત્રીઓ પતિ વિનાનું આખું જીવન જેમ તેમ કરીને જીવતી હતી. એમાં પણ પહેલો કાળ કાઢવો બહુ સરળ છે, પણ પાછલો કાળ કાઢવો બહુ અઘરો છે, બહુ કઠિન છે. એક તરફથી એને વાસના સતાવતી હોય તો બીજી તરફથી એને એમ લાગ્યા કરે કે મારું કોઈ નથી, મારા સાથે કોઈની હૂંફ નથી, અને આ રીતે એ પીડાતી હોય અથવા પીડાતો હોય. એટલે જેમ અર્થ પીડા છે દરિદ્રતાની, માણસની પાસે પૈસો ન હોય અને પૈસા વિના એ દરિદ્રતાના કારણે દુઃખી થતો હોય, પીડાતો હોય, એના પ્રત્યે જેમ આપણે દયા રાખીએ કે હમદર્દી રાખીએ, એવી જ રીતે જે લોકો કામ પીડાથી પીડાતા હોય, ઈચ્છવા છતાં પણ એમને યોગ્ય સ્થિતિ પ્રાપ્ત ન થતી હોય અને એ દુઃખી દુઃખી થતા હોય, એવા માણસો પ્રત્યે પણ ઘૃણા નહીં કરવાની, પણ એવા માણસો પ્રત્યે બને એટલી દયા રાખવાની, સહયોગ કરવાનો, જે સહયોગના કારણે એમનું જીવન જો સુખી થતું હોય અને સુધરતું હોય, અથવા જીવન જો ઊંચે આવતું હોય, અથવા એ ટેન્શનમાંથી છૂટતા હોય, તો એ વ્યવસ્થામાં બને ત્યાં સુધી એમને સહયોગ આપવાનો. આમ કરવાના કારણે ઘણા વૃદ્ધો, ઘણા વિધુરો, ઘણી વિધવાઓ, ઘણા લોકો સહજ અને કુદરતી જીવન જીવતા થશે, જે સમાજના ભયથી કે બીજા કોઈ ભયથી કે ખોટી લાજ શરમથી જે સહજ જીવન નથી જીવી શકતા અને પછી અંધારામાં ફાંફા મારવા પડે છે અને બદનામ થાય છે અથવા કલંકિત થાય છે અને એ રીતે એમનું જીવન ધૂળ ધાણી થાય છે, એ થતું અટકશે. માટે એ બધાને યથાયોગ્ય એવી વ્યવસ્થામાં રાખવાના કે જે વ્યવસ્થામાં એમને સમાજની હૂંફ મળે, ધર્મની હૂંફ મળે અને કુદરતના ખોળે બેસી અને એ જીવન જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. હું જ્યારે આ બધી વાતો તમારા આગળ કરું છું, એનો અર્થ એવો પણ કોઈ ન કરવાનો કે માણસ બેફામ બની જાય. વાસનાનું ક્ષેત્ર એવું છે કે વ્યસન જેવું છે. વ્યસનમાં જેમ માણસ જેટલો ડૂબે એટલો વધુ ને વધુ ડૂબતો જાય, વધુ ને વધુ એની માત્રા વધતી જાય, એવી જ રીતે વાસનાનું ક્ષેત્ર પણ એવું છે કે જો માણસ એમાં ડૂબે તો ડૂબતો જ જાય, ડૂબતો જ જાય, ડૂબતો જ જાય. એટલે એ બેફામ ના થઈ જાય એ પણ જરૂરી છે. અને બેફામ ના થવું હોય તો બંનેના વચ્ચે એક પ્રકારની એક એવી સંધિ હોય જેમાં એકબીજા એકબીજાથી એક મર્યાદા, એક લીટી, એક લકીર એનો ત્યાગ ના કરે, એનાથી આગળ ના વધે. જે લોકો મર્યાદા છોડી દે છે અને દૂર દૂર સુધી દોડવા લાગે છે એ વહેલા થાકી જતા હોય છે અને પછી હારી જતા હોય છે. પણ જે લોકો મર્યાદામાં રહી અને યોગ્ય રીતે સેવન કરતા હોય છે આહાર વગેરેનું, એ લોકો લાંબો ટાઈમ સુધી આહાર કરી શકતા હોય છે અને સુખપૂર્વક જીવતા હોય છે અને જીવાડતા હોય છે. એટલે મુદ્દો ફરી ફરીને એ છે કે આપણે કોઈ એવી મર્યાદાનો ભંગ નથી કરવો જેમાંથી લગ્ન સંસ્થા જ તૂટી પડે. લગ્ન સંસ્થાને સાચવવાની છે, પણ લગ્ન સંસ્થાનો વ્યાપ વિસ્તૃત કરવાનો છે, વધારવાનો છે, જેથી ઘણા લોકો લગ્ન વિનાના રહી ગયા હોય એ લોકો પણ લગ્ન કરી શકે અને શરૂઆતની જિંદગીમાં, મધ્યની જિંદગીમાં કે પાછલી જિંદગીમાં પોતપોતાને યોગ્ય પાત્રોની સાથે શાંતિથી સારી રીતે રહી શકે, સમાજ એને સ્વીકારે અને સમાજના દ્વારા એ પોતે પોતાના જીવનનો વિકાસ કરી શકે એ વ્યવસ્થા કરવાની છે. આપણે કોઈ મર્યાદા ભંગ કરીને મર્યાદા બહારનું કોઈ ક્ષેત્ર ઊભું કરવું છે કે લગ્ન સંસ્થા તૂટી જાય અને જેને જેમ મન ફાવે એવી રીતે વર્તે, એવું કશું કરવાનું નથી. એ તો એ આના કરતાં પણ વધારે ભયંકર છે અને એ ભયંકરતાથી બચવાનું છે. પશ્ચિમના લોકો એ ભયંકરતાને સાચવી નથી શક્યા, મર્યાદાને, એટલે આજે એ લોકો દુઃખી છે. આપણે એ મર્યાદાને રાખીને પણ સમાજ માન્ય, ધર્મ માન્ય,
કુદરત માન્ય એવી એક વ્યવસ્થા ઉભી કરવાની છે કે માણસ છેક સુધી એકબીજા એકબીજાને હૂંફ આપી શકે, હૂંફ લઈ શકે અને હૂંફ સાથે જીવન જીવી શકે એવી વ્યવસ્થા આપણે ઉભી કરવાની છે અને એ થઈ શકે એમ છે. લગ્ન સંસ્થાના હું બે ભેદ કરું છું, એક તો સમાજ માન્ય અને એક ઈશ્વર માન્ય. કેટલાક લગ્નો એવા હોય છે જે સમાજને માન્ય હોય છે અને સમાજના વચ્ચે થયા હોય છે, સમાજના સ્વીકૃતિ થયા હોય છે. પણ ઘણી વાર એવું બને કે સમાજ માન્ય લગ્ન હોય પણ વરકન્યાને એ માન્ય ના હોય, વરને માન્ય ના હોય અથવા કન્યાને માન્ય ના હોય અથવા બંનેને માન્ય ના હોય, પણ સમાજના પ્રેશરથી સમાજના દબાણથી એમણે લગ્ન કરવા પડ્યા હોય અને પછી ગાડું ઢસડતા હોય અને બેમાંથી એકેને પણ લગ્ન જીવનનો આનંદ કે હૂંફ ના મળતી હોય, કજિયા કંકાસ થતા હોય, એવા જે સમાજ લગ્ન છે એ સમાજ લગ્નને થી પણ આપણે છૂટવું જોઈએ. એવા લગ્નોના ઢસડા કરાવવા એનો કોઈ અર્થ નથી. એ બંને રાજી ખુશીથી છૂટા થાય, છૂટા કરે અને પોતાને યોગ્ય પોતાને અનુકૂળ એવા માણસો સાથે બાકીની જિંદગી શરૂ કરે, એમાં જ સૌનું કલ્યાણ છે. પણ એક લગ્ન છે એ ઈશ્વર માન્ય છે. ઈશ્વર માન્યનો અર્થ એવો થાય કે ઘણી વાર એવું બને કે જે લગ્નમાં સમાજ સંમત ન હોય પણ ઈશ્વર સંમત હોય, બંને જીવો સંમત હોય, બંને એકબીજા પ્રત્યે સંમતિ રાખતા હોય અને ઈશ્વરની પણ સંમતિ હોય, એવા જે લગ્ન છે એ ઈશ્વર માન્ય છે. અને ઈશ્વર માન્ય લગ્ન છે એને પેલા લગ્નો કરતાં વધારે મહત્વ આપવું જોઈએ. જોકે એની આખી વ્યવસ્થા પ્રત્યક્ષ નથી થતી હોતી, છતાં જીવનમાં ઘણા એવા લગ્નો હોય છે જે ઈશ્વરીય લગ્નો હોય છે અને ઈશ્વરના દ્વારા માન્ય થતા હોય છે. એ લગ્નોને પણ સમાજ આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, કોઈ ને કોઈ દિવસે સ્વીકાર કરશે. ઈશ્વર માન્ય જે લગ્ન છે એમાં આપોઆપ એક પવિત્રતા આવતી હોય છે, આપોઆપ એક વફાદારી આવતી હોય છે, આપોઆપ એકબીજાના પ્રત્યે સમર્પણ ભાવ આવતો હોય છે. અને આપોઆપ જ્યારે વાસના શક્તિ ખૂટી જાય અને જ્યારે માણસ દુર્બળ બને, શક્તિહીન બને, ત્યારે પણ એકબીજાને હૂંફ આપવાની અને ચલાવવાની, નિભાવવાની અને છેવટ સુધી પ્રેમ આપવાની એક ક્ષમતા આવતી હોય છે. કારણ કે એ દૈવી લગ્ન છે, એ દૈવી પ્રેમ છે, ઈશ્વરીય પ્રેમ છે. એટલે કેટલીક વાર એવું પણ બને કે બે જીવો ઈશ્વરીય પ્રેમથી બંધાયા હોય અને એમાં વાસનાનું ક્ષેત્ર બિલકુલ થોડું હોય અથવા ન પણ હોય, એવું પણ બની શકે. પણ માત્ર એ આત્મીય લગ્ન એકબીજાના આત્મા આત્મા સાથે ભળ્યા હોય અને આત્મીય લગ્ન હોય તો એવા લગ્નોને પણ આપણે કોઈને કોઈ રીતે માન્યતા આપવી જોઈએ, સ્વીકાર કરવા જોઈએ, હું એમ માનું છું. એટલે સજ્જનો, આ બધી જે વાત ઘણી વાગે લોકો પચાવી નહીં શકે, સ્વીકારી નહીં શકે, પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે પણ લોકોને એમ થશે કે એક માણસ હતો જેણે કોરા આત્માની વાતો ના કરી, કોરા પરલોકની વાતો ના કરી, પણ એને આલોકના પ્રશ્નો ઉકેલવાની વાતો કરી. મેં જે વાતો કરી છે એ આલોકોના, આલોકના સળગતા ધગધગતા પ્રશ્નો છે અને એ પ્રશ્નોમાં હજારો લાખો સ્ત્રીઓ પુરુષો શેકાઈ રહ્યા છે. એમને આ અગ્નિથી બચાવવા હોય અને એમનો આલોક સુધારવો હોય તો આપણે એક નવી વ્યવસ્થા, એક એવી વ્યવસ્થા સ્વીકારવી જોઈએ જેમાં માત્ર ત્યાગને નહીં પણ પ્રેમને મહત્વ મળવું જોઈએ. અને પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ, વિશુદ્ધ પ્રેમ, જે પ્રેમમાં વફાદારી હોય, એકબીજાના પ્રત્યે સમર્પણ ભાવ હોય અને જિંદગીભર સાથ આપવાની કે નિભાવવાની ક્ષમતા હોય, એવા પ્રેમને પણ આપણે માન્યતા આપવી જોઈશે. અને જો એ થઈ શકશે તો હું માનું છું કે ભવિષ્યનો સમાજ આપણે વધારે સારો, શુદ્ધ અને ચોખ્ખો બનાવી શકશું. સમાજના ઘણા અપલક્ષણો દૂર થશે. જે લોકો અત્યંત મર્યાદાહીન છે અથવા જે લોકો મર્યાદા બહારનું ગમે તેવું જીવન જીવવા માંગે છે એને મારી વાતનું કોઈ સમર્થન નથી, કોઈ ગેરસમજ ઊભી ન કરે, હું એની સાથે સંમત નથી. એ પણ સમાજનો એક પ્રકારથી કલંક અને દોષ જ છે. પણ જેને સારું જીવન જીવવું છે, સાચું જીવન જીવવું છે, વ્યવસ્થિત જીવન જીવવું છે, કુદરતી જીવન જીવવું છે, પણ એ પ્રકારે જીવવાની વ્યવસ્થા નથી, લોકો એવું જીવવા દેવા તૈયાર નથી, એવા માણસો માટે એક નવી પદ્ધતિ, નવી વ્યવસ્થા આપણે સ્વીકાર કરવી જોઈએ. અને એ સ્વીકાર કરાયેલી પદ્ધતિ છે એ લોકો માટે વધુ કલ્યાણકારી બનશે એવું મને લાગે છે. હરિ ઓમ તત્સત્.